નોબત ની વર્ષ 2021 ની લવાજમ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં લવાજમ સ્વીકારવાનું હજુ ચાલુ છે ચાર આકર્ષક લવાજમ યોજનાઓમાંથી આપની મનપસંદ યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે બે લકી ડ્રોનો લાભ મેળવો સાથે જ ચડપી સમાચાર માટે WhatsApp ન્યૂઝ અપડેટ વડે સીધા તમારા સ્માર્ટફોનમાં મેળવો બ્રેકિંગ ન્યૂઝ વર્ષ 2019-20 ની લવાજમ યોજનાનો મેગા ડ્રો તથા વર્ષ બે હજાર વીસ એકવીસ નો મિનિ ડ્રો ટૂંક સમયમાં જ યોજાશે કોરોનાના દર્દીને રોગમુક્ત કરવા પ્લાઝમા થેરાપી ખૂબ જ સફળ સાબિત થઈ છે કોરોનાને મહાત આપી રોગમુક્ત થયેલ દર્દી અઠ્યાવીસ દિવસ પછી પ્લાઝમા ડોનેશન કરી શકે છે બ્લડ ડોનેશનની જેમ જ પ્લાઝમા ડોનેશન થઈ શકે છે રોગમુક્ત થયેલ દર્દીના શરીરમાં કોરોના સામે એન્ટીબોડીનું નિર્માણ થાય છે પ્લાઝ્મા ડોનેશન વડે રોગમુક્ત થયેલ દર્દીના શરીરની કોરોના વિરોધ એન્ટીબોડી કોરોનાના ક્રિટિકલ દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે જેને કારણે દર્દી ઝડપથી રોગમુક્ત થઈ જાય છે જામનગરની જીજી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રનું પ્રથમ પ્લાઝમા ડોનેશન થયું છે હોસ્પિટલના થર્ડ યર રેસિડેન્ટ ડૉક્ટર પ્રિયાંક બત્રાએ પ્લાઝમા ડોનેટ કર્યા છે જીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં પ્લાઝમા ડોનેશનની સુવિધા આશીર્વાદરૂપ બની રહેશે તંત્રએ કોરોનાને મહાત આપી ચૂકેલ દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા અનુરોધ કર્યો છે આપણે કોવિડ નાઇન્ટીનના ટ્રીટમેન્ટમાં પ્લાઝમા થેરાપી એક જાતનું ટ્રીટમેન્ટ મોડેલિટી છે જેમાં જે દર્દીને પહેલાં કોરોના વાયરસથી ઇન્ફેક્શન થઈ ગયું હોય ને જેને રિકવર થઈ ગયું હોય ને રિકવરી પછી મિનિમમ ચૌદ દિવસ જેટલા થઈ ગયા હોય એના બ્લડમાં વાયરસને મારવા માટેના એન્ટીબોડી બની જાય છે આપણે એ જે છે બ્લડમાંથી બ્લડ પહેલાં લેવામાં આવે છે ને એમાંથી પ્લાઝમા કે જેમાં એન્ટીબોડી વધારે હોય એ સેપરેટ કરવામાં આવે છે ને એ જે પ્લાઝમા છે આપણે કોરોનાના સિરિયસ દર્દી હોય બ્લડ ગ્રુપિંગ બ્લડ ગ્રુપ મેચ કરી એને આપવામાં આવે છે એનાથી શું છે કે એનો જે રોગપ્રતિકારક શક્તિ છે જે વાયરસ સામે લડવાની શક્તિ જે છે એ વધે છે અને રિકવરી આવે આવે છે આ જે પ્લાઝમા થેરાપી છે જ્યાં પ્લાઝમા સેપરેશન ફેસિલિટી ને એકદમ મોડન બ્લડ બેંક હોય એ જ બધી જગ્યામાં અવેલેબલ છે અને જીજીએચ જે છે જામનગરમાં એક જ સેન્ટર છે જ્યાં જ્યાં થેરાપી થાય છે મેરા નામ ડૉક્ટર પ્રિયાંક બત્રા હૈ મેં મેડિસિનમાં થર્ડ યર રેઝિડેન્ટ હું અરાઉન્ડ દોઢ મહિને પહેલે મુજે કોરોના વાયરસ હો ગયા હતા तो आ, मैं पॉजिटिव आया था उसके बाद मुझे कुछ ज़्यादा सिम्टम्स नहीं हुए थे आ, थोड़े दिन में मैं बिल्कुल ठीक हो गया था अभी दो दिन पहले आ, मैंने प्लाज्मा डोनेट किया है आ, प्लाज्मा मैंने इसीलिए डोनेट किया ताकि जो लोग थोड़ा इम्यूनो कॉम्प्रोमाइज़ हैं आ, उनको हेल्प हो सके आ, प्लाज्मा डोनेट करने का कोई आ, ऐसा कोई नुकसान नहीं है कोई भी दिक्कत नहीं आती विद इन पंद्रह दिन आप दोबारा प्लाज्मा भी डोनेट कर सकते हैं दो दिन में जो हमारा प्लाज्मा है वो रिप्लेनिश हो जाता है अभी दो दिन हो गए मुझको प्लाज्मा डोनेट करे और मुझे कोई भी साइड इफेक्ट नहीं आया और कोई भी मेरे को कॉम्प्लिकेशन नहीं हुई आज प्रधान नरेंद्र मोदी की अध्यक्षता में कैबिनेट बैठक योजाई थी बैठक में उज्ज्वला योजना तथा प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना की मुदतार आई है જે અંતર્ગત ઉજ્જવલા યોજનાના ચાલીસ કરોડ લાભાર્થીઓને સપ્ટેમ્બર સુધી ત્રણ ગેસ સિલિન્ડર ફ્રી મળશે જેને કારણે સરકારી તિજોરી પર તેર હજાર પાંચસો કરોડનો બોજો પડશે ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓને નવેમ્બર સુધી ફ્રી અનાજ મળશે જામનગર જિલ્લા પર કુદરત મહેરબાન થતાં સારા વરસાદથી તમામ જળાશયો છલકાઈ ગયા છે શહેરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જળાશયોમાં નવા નીરની વધામણી કરવામાં આવી હતી વિપક્ષી નેતા અલ્તાફ કફીની આગેવાનીમાં કોંગ્રેસી કોર્પોરેટરો તથા આગેવાનોએ રણજીત સાગર ડેમ તથા રણમલ તળાવમાં આવેલ વરસાદી પાણીના વધામણા કર્યા હતા જામનગરના રણજીતસાગર રોડ પર કેનાલમાં આજે એક ઇકો કાર તરતી દેખાઈ હતી સ્થાનિકોએ કોર્પોરેટર કેતન નાખવાને જાણ કરતાં તેમણે ફાયર બ્રિગેડ તથા પોલીસને આ અંગે માહિતી આપી હતી ફાયર બ્રિગેડ દ્વારા કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી કારમાંથી એક આધેડ પુરુષનો મૃતદેહ પણ મળ્યો હતો તપાસ કરવામાં આવતા આ મૃતક ચોપન વર્ષીય રાજેન્દ્રભાઈ પ્રભુલાલ સાણંદિયા નામના પટેલ પાર્કના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક સોમવાર સાંજે કાર લઈ મિત્રોને મળવા સુભાષ પાર્ક ગયા હતા પરત ફરતી વખતે સોમવારે રાત્રે તેમની કાર વરસાદી પાણીથી ઊભરાયેલી કેનાલમાં ખાબકી હોવાની આશંકા છે જામનગર શહેરમાં આજે સવારે કોરોનાના નવા ચાર કેસ નોંધાયા હતા પટેલ કોલોની વિસ્તારના ઓગણપચાસ વર્ષીય કમલેશભાઈ તન્ના ગુરુદ્વારા પાસે જય ભવાની એપાર્ટમેન્ટમાં બાસઠ વર્ષીય પ્રદીપભાઈ દવે વિકાસગ્રહ રોડ પાસે ઓગણપચાસ વર્ષીય રાજુભાઈ ખેતાણી તથા પવનચક્કી વિસ્તારમાં પચીસ વર્ષીય ગીતાબેન એડારિયા કોરોનાગ્રસ્ત થયા છે શહેરમાં સાંજે કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા હતા લાલ ખાન ગરીબે નવાઝ જમાત ખાના વિસ્તારના સાઠ વર્ષીય હમીદાબેન પીઠડિયા લાલવાડી શાંતિવન વિસ્તારના પચાસ વર્ષીય વિજયભાઈ આમેથા કિસાનચોક વિસ્તારના બાવન વર્ષીય સંધ્યાબેન સમ્યક રેસિડેન્સીમાં ત્રેસઠ વર્ષીય લલિતાબેન સીતાપરાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત જામનગર જિલ્લામાં પણ કોરોનાનો નવો એક કેસ નોંધાતા શહેરમાં આઠ સહિત જિલ્લામાં આજે નવા નવ કેસ નોંધાયા છે જામનગર જિલ્લામાં બે દિવસ સતત થયેલા વરસાદથી અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી ગઈકાલ સાંજથી વરસાદે લીધેલા વિરામથી લોકોને રાહત મળી છે વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરતા નુકસાનીનો નજારો જોવા મળી રહ્યો છે શહેરમાં વોરાના હજીરાની પાછળના ભાગમાં આવેલ જર્જરિત બેઠો પુલ વરસાદી પાણીથી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે ઉપરાંત રણજીત સાગર તરફ જવાના રસ્તા પરનો બેઠા પુલને પણ ભારે નુકસાન થયું છે પુલ પર વાહન વ્યવહાર બંધ થઈ જતાં હંગામી ઉકેલ રૂપે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હોવાના પણ અહેવાલ છે